સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રાની શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નાના નાના ભૂલકાઓને શાળામાં આવકારવામાં આવ્યા. આ કાર્યક્રમ ધાંગધ્રાની સર અજીતસિંહ સરકારી હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ પર્યાવરણના જતનના સંદેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના શિક્ષકગણો સાથે વાલીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો આયોજન થયું. બધા સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણનું હબ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં શિક્ષણમાં બહુ અગ્રણી લેવલમાં આવે છે. એ જિલ્લામાં જે ધાંગધ્રાથી મેં કલ્યાણપુર જસાપર અને ધાંગધ્રા સર અજીતસિંહ હાઈસ્કૂલમાં આજે મેં 3 કાર્યક્રમ એટેન્ડ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ બાલિકામાં 15,582 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો અને પહેલા ધોરણમાં 16,353 પ્રવેશનો આજે લે છે. એટલે બાળક એ સમાજનું રાષ્ટ્રનું ભવિષ્ય છે. નવી શિક્ષણ નીતિ 2020 લાગુ થયા પછી આખા ગુજરાતમાં એક શિક્ષણ તંત્રમાં એક બહુ જાગૃતતા છે અને મને આશા અને વિશ્વાસ છે કે જે વિકસિત ભારત 2047 બનાવવાનું છે એમાં જે અત્યારે જે શિક્ષણ નવી શિક્ષણ નીતિના હિસાબે આપણા દીકરા દીકરીઓ એ મજૂર નહીં, મેનેજર નહીં, પણ એક લીડર સમાજ બની અને ખરા અર્થમાં જે સ્વરાજ્યની કલ્પના પૂરી કરશે. એટલે આજે મારા બહુ સારા અનુભવ રહ્યા. એક આખા બધી જગ્યાએ એક ઉત્સવનો માહોલ છે. વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોમાં બહુ સારી અનુભૂતિ રહી. શ્રી પરમાર સર અજીતસિંહ હાઈસ્કૂલમાં માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 26 ના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાયો. આ પ્રવેશોત્સવની અંદર બાલ વાટિકાના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા દ્વારા એ બધા મિત્રોને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સારી રીતે પ્રવેશ આપવામાં આવ્યો. બાળકો રહ્યા એ ભાવિ આપણા દેશના નાગરિકો છે અને આ નાગરિકો આ રીતે ઉત્સાહિત થાય તો સારી રીતે શિક્ષણ લઈ શકે, સારી રીતે ભણી શકે અને આપણા દેશનું નામ રોશન કરે. આમ તો આપણે શિક્ષણમાં દુનિયાના કમ્પેરમાં હવે આગળ આવતા જ જઈએ છીએ. વિદેશમાં પણ આપણા એન્જિનિયરની ખૂબ માંગ હોય છે. ગૂગલ હોય, માઇક્રોસોફ્ટ હોય કે પેપ્સી હોય, એના જે સીઈઓ હોય છે અમેરિકાની મોટી કંપનીઓમાં, એ મોટાભાગે ઇન્ડિયનો જ હોય છે. એટલે શિક્ષણનો વ્યાપ આ દેશમાં વધતો જાય છે અને શિક્ષણ ખૂબ સારી રીતે સરકારશ્રીના અને વાલીઓના અને આમ નાગરિકોના પ્રયત્નોથી ચાલી રહ્યું છે. ખૂબ સારી વસ્તુ છે.